કહેવાય છે કે પ્રેમમાં કોઈ સીમા કે શરત નથી નડતી, પરંતુ અહીં એક દંપતીને ભારત પાકિસ્તાનની શરત બની ગઈ છે વિલન. આબુ રોડના યુવકની પાકિસ્તાની પત્ની હતી અને ભારત લાવવા માટે પતિ રાહુલની સરકાર જોડે વિનંતી. કોરોના વાયરસના કારણે મોકલવામાં આવી પત્ની હર્ષ્યાને પાકિસ્તાન. કેટલીક વાર સરહદો જીવનમાં વિયોગનું કારણ બની જતી હોય છે. એક ફિલ્મ તો તમે બધા જોઈ હશે કે હિન્દી ફિલ્મ ગડર એક પ્રેમ કથા, માં સન્ની દેઓલ પોતાની પાકિસ્તાની પત્નીને પાકિસ્તાનથી પરત ભારત લાવવા કેટલી મહેનતો કરતો હોય છે. તેવી જ કહાની રિયલ લાઈફમાં જોવા મળી હતી. આબુ રોડના વતની રાહુલ શર્માએ પાકિસ્તાન કરાંચીમાં હિન્દુ પરિવારની સોકરી હર્ષા અરવિંદ કુમાર જોડે લગ્ન કરતી વેરાએ વિચાર્યું નહીં હોય અને એની પત્નીને ભારત લાવવી બહુ મુશ્કેલ બની જશે. પત્નીને ભારત લાવવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલયના ધક્કા ખાવા પડશે. મૂળરૂપથી આબુ રોડ ઉંમરની હાઉસિંગ બોર્ડમાં રહેતો રોહિત શર્મા ગત 4 વર્ષથી દુબઈમાં કામ કરતો હતો. આ જ કંપનીમાં કામ કરતી પાકિસ્તાનની વતની પત્ની હર્ષા જોડે 1.5 વર્ષ પહેલાં રાહુલે અમદાવાદમાં હિન્દુ રીતિરિવાજથી લગ્ન કર્યા હતા અને પછી બંને પતિ પત્ની 5 મહિના સુધી ભારતમાં રહ્યા. એ દરમિયાન હર્ષાએ આબુ રોડમાં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. હર્ષાની વિઝા અવધિ પૂરી થવાના કારણે એને પરત દુબઈ મોકલવામાં આવી. ત્યાંથી કોરોના વાયરસને કારણે હર્ષાને પાકિસ્તાન મોકલવામાં આવી રહી છે. હાલના દિવસોમાં દુબઈમાં કોરોના વાયરસના ખતરાના કારણે કંપનીઓ વિદેશીના મૂળ લોકોને થોડાક સમય માટે ફરી એમના દેશમાં મોકલી રહી છે. પતિ રાહુલના જણાવ્યા અનુસાર દુબઈથી એની પત્નીને એમના ગૃહ દેશ પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે. દૂધ પીતી બાળકીને ભારત કેવી રીતે લવાય એના રાહુલે જણાવ્યું કે એની પત્નીનો વિઝા જુલાઈ 2019માં બનાવવામાં આવ્યો હતો. 3 મહિના વીત્યા બાદ અને 2 મહિના માટે વધારવામાં આવ્યો. સમય સમાપ્ત થવાના કારણે પરત આવેદન કરવા પર અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે. હિન્દુ સિંહ સોઢાસી માંડ લોક સંગઠન જોડે જાણકારી લેતા એમને ફોન ઉપર બતાવ્યું કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકતા માટે 1 વર્ષ ભારતમાં રહેવું પડે છે. જો બંને ભારતમાં રહેવા માંગતા હોય તો કોઈ પરેશાની હોવી ન જોઈએ. અશોક રાણાવસિયા, ZSTV, આબુ. ક્યા સમસ્યા આ રહી આપકો? સર જી, મેરે કો સમસ્યા યે હે કે મેરા નામ ફર્સ્ટ રાહુલ શર્મા નામ હે મેરા. મેં આબુ રોડ સિટી કા નિવાસી હું, જો કે મેં 4 સાલ સે દુબઈ મેં રહેતા હું. મેં જોબ કરું 4 સાલ સે દુબઈ મેં. મેરી વાઇફ હે જો કે કરાચી પાકિસ્તાન સે હે. ઉસસે મેં કરીબન 2 સાલ પહેલે મિલા થા ઓર 1.5 સાલ પહેલે મેને દુબઈ મેં શાદી કરી થી મંદિર મેં. ઉસકે બાદ મેં હમ લોગ ભાઈ ઇન્ડિયા કે લિયે આયે. वहाँ पे हमारी शादी होने के बाद हमने इंडिया में आके प्रॉपर तरीके से अहमदाबाद में कोरट मैरिज करी. और अभी मेरी एक बच्ची है 4 महीने की, जो कि अहमदाबाद में यहाँ पे हमारी शादी के बाद में आबू रोड में उसकी डिलीवरी होती है. मेरी बच्ची का जन्म हुआ था. अभी वो लोग दुबई में है. अभी मैं चाहता हूँ कि मेरी वाइफ को वीज़ा मिले. मेरी वाइफ की मैंने वापस वीज़ा अप्लाई करी थी, कुछ टाइम हो गया, 20-25 दिन मैं दिल्ली गया था. दिल्ली में वीज़ा अप्लाई करने के बाद मैं सर वीज़ा तो अप्लाई करा दी मैंने, पर वो वीज़ा का कोई प्रोसेस नहीं बता पड़ रहा है. यानी अंडर प्रोसेस आ रही है ऑनलाइन चेकिंग पे, और वो बता रहे हैं कि भाई आपकी वीजा कैंसिल हो चुकी है, वापस से अप्लाई करिए. फॉरेन अफेयर्स और सब जगह पे मैं जाके आया भाई. जो वीजा डिपार्टमेंट है इंडिया का, कॉन्सुलेट के पास में, वहाँ पे जाके आया मैं. और पटियाला कोर्ट के इधर एक वकील है जिनसे मैंने हेल्प आउट ली थी, बट वहाँ से भी कोई हेल्प नहीं हो पा रही है. यूँ हमारे को फर्स्ट वीजा अप्लाई हमारे को थोड़ा मदद करी थी. हमारे यहाँ पे दुबई में कोई है वास्तु सेवा करके सिंधी है, तो उन्होंने हमारी हेल्प आउट करी थी. फर्स्ट टाइम उन्होंने कॉन्सुलर से मिला, तो उन्होंने हमारी हेल्प करी थी फर्स्ट वीजा में. सेकेंड वीजा में हमारे को यहाँ से इंडिया से मैं अप्लाई कर रहा हूँ, बट कोई मेरे को हेल्प आउट नहीं मिल रही है. अभी मैं ये चाहता हूँ सर कि वीजा मिल जाए, क्योंकि अभी वहाँ पे दुबई में कोरोना वायरस चल रहा है. उसके चलते सर जी ये बात है, वहाँ पे सारी कंट्री बैन हो गई. अभी ओमान, कतर, वहाँ पे कोई भी जा नहीं सकता. अभी दुबई से एग्जिट बंद हो गया सर. मेरी वाइफ की वीजा भी खत्म होने वाली है, जिसके चलते भाई उनको एग्जिट तो करना पड़ेगा. तो एग्जिट के दौरान मेरी वाइफ को पाकिस्तान जाना पड़ेगा और मेरी बच्ची को इंडिया आना पड़ेगा. तो मैं चाहता हूँ कि जैसे भी वो मेरी वाइफ मेरी बच्ची के साथ.